ગુજરાત યુનિવર્સિટી આજે સજ્જડ બંધ રહી હતી. બંધના પગલે યુનિવર્સિટીના સત્તાધીશો પણ ગેરહાજર રહ્યા હતા. યુનિવર્સિટીના કુલપતિના આદેશ મુજબ વિવિધ ભવનોમાં રેગ્યુલર વિદ્યાર્થીઓનો સમય 7:30 થી 4:30 નો હતો, જેને બદલીને 12:30 થી 6:30 નો કરવામાં આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. એમઓયુ અંતર્ગત શરૂ થનારા અભ્યાસક્રમ માટે જગ્યા ફાળવવા માટે આ સમય બદલવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ સમય બદલવામાં આવતા બહારગામના વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે. આજે જે બંધનું એલાન આપવામાં આવ્યું હતું એમાં સ્વયંભૂ રીતે વિદ્યાર્થીઓ જ આવ્યા નથી, અને છૂટા છવાયા છે કે 2-4 વિદ્યાર્થીઓ કે જેને કાલે ન્યૂઝ નહોતા મળ્યા એવા 2-4 વિદ્યાર્થીઓ આવ્યા હતા, પણ આ જાણી એ લોકો પણ ઘરે પરત ફર્યા છે. કેટલા વિભાગો ચાલુ હતા અને બંધ કરવામાં આવ્યા? એક એનિમેશન ડિપાર્ટમેન્ટમાં 5-1 વિદ્યાર્થી હતા, જે કોમ્પ્યુટરમાં ખાલી આજે ડિપાર્ટમેન્ટમાં ભણાવવાનું તો બંધ હતું એટલે લોકો કદાચ ગેમ રમી રહ્યા હતા એવું કહેતું, એવા 5-1 વિદ્યાર્થી ખાલી આવ્યા હતા અને અમે બહાર અને કીધું છે કે ઘરે પરત ફરો. આ અંગે યુનિવર્સિટીના સત્તાધીશોએ જણાવ્યું કે યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં 12 વાગ્યાનો સમય હતો, જે બદલીને 12:30 વાગ્યાનો કરવામાં આવ્યો છે. ત્યારે આ અંગે વિદ્યાર્થીઓએ સત્તાધીશો પર તેઓ ખોટું બોલતા હોવાનો આક્ષેપ કર્યો હતો, જેની સામે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી બંધનું એલાન આપ્યું હતું અને તે સફળ પણ રહ્યું હતું. યુનિવર્સિટીના મોટાભાગના વિદ્યાર્થીઓ આ બંધમાં જોડાયા હતા. જે યુનિવર્સિટીના જે ભવનોમાં સમયનો ફેરફાર કરવામાં આવેલ છે એમાં અમુક ઘરની છોકરીઓ જે સાંજે બસમાં આવતી હોય એ ટાઈમ ફેરફાર કરીને 6:30 વાગ્યાનો કરી દીધેલ છે. એ બસ પકડતા અને એમને ઘરે પહોંચતા 8:30 થાય અને એમની સાથે જો કોઈ બનાવ બને તો એની જવાબદારી કોણ લેશે? એ સૌથી મોટો વિરોધ છે અમારો, અને પાછો ટાઈમ રાબેતા મુજબ થાય એવી અમારી માંગણી છે. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના સત્તાધીશોને પણ મળવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ રજિસ્ટ્રાર, કુલપતિ અને ઉપકુલપતિ સહિતના અધિકારીઓ હાજર રહ્યા ન હતા. વિદ્યાર્થીઓ આગામી સમયમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પણ આ અંગે રજૂઆત કરવાના છે, જેના માટે દરેક ક્લાસમાંથી 1-1 રિપ્રેઝેન્ટેટિવને નિમવાનો નિર્ણય કર્યો છે. કેમેરામેન વિજય પટેલ સાથે દીપેન પઢિયાર, વીટીવી, અમદાવાદ.